નમસ્તે મિત્રો, વાયદા બજારના સમાચારો સાથે આપની સાથે હું છું નૈમિષ ત્રિવેદી. દેશના અગ્રણી કોમોડિટી એક્સચેન્જ M6 પર વિવિધ કોમોડિટીઝમાં કેવી ચાલ રહી છે જોઈએ. સૌ પ્રથમ કિંમતી ધાતુનો સૂચકાંક બુલડેક્સની વાત કરીએ તો બુલડેક્સનો ડિસેમ્બર વાયદો 15,236 કોલી દિવસ દરમિયાન 174 પોઈન્ટની મુવમેન્ટ સાથે અંતે 76 પોઈન્ટ વધીને 15,234 થઈ હતો. જ્યારે બિંદો ધાતુનો સૂચકાંક મેટલ ડેક્સનો ડિસેમ્બર વાયદો 13,794 સ્તરે કુલી દિવસ દરમિયાન 190 પોઈન્ટની મુવમેન્ટ સાથે અંતે 196 પોઈન્ટ ઘટીને 13,646 થયો હતો. હવે કિંમતી ધાતુની વાત કરીએ તો વિશ્વ બજારમાં સોનું 1 અંશ દીઠ $1,832 અને ચાંદી 1 અંશ દીઠ $23.85 બોલાતી હતી. ડોલર 3 પૈસા ઘટીને 73.64 રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો. હવે ઘરેલું બજારની વાત કરીએ તો અમદાવાદ ખાતે હાજર બજારમાં સોનાનો ભાવ 200 રૂપિયા ઘટીને 99.50 50,600 અને 99.90 50,800 બોલાતા હતા. જ્યારે અમદાવાદ ખાતે હાજર બજારમાં ચાંદીનો ભાવ 200 રૂપિયા ઘટીને કિલો દીઠ 62,800 બોલાતી હોવાનું જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું. હવે વાયદા બજારની વાત કરીએ તો M6 ખાતે સોનાનો ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામ દીઠ 49,150 ખુલી, ઊંચામાં 49,438 અને નીચામાં 48,875 બોલાઈ, અંતે 247 રૂપિયા વધીને 49,324 સ્તરે બંધી હતો. ગોલ્ડ ગિનીનો ડિસેમ્બર વાયદો 8 ગ્રામ દીઠ 39,401 ખુલી, અંતે 119 રૂપિયા વધીને 39,525 અને ગોલ્ડ પેટર્નનો ડિસેમ્બર વાયદો 1 ગ્રામ દીઠ 4,932 ખુલી, અંતે 14 રૂપિયાના સુધારા સાથે 4,941 થયો હતો. જ્યારે સોનાનો મિની જાન્યુઆરી વાયદો 10 ગ્રામ દીઠ 49,102 ખુલી, અંતે 225 રૂપિયાના ભાવ વધારા સાથે 49,306 થયો હતો. એમસીએસ ખાતે ચાંદીનો માર્ચ વાયદો કિલો દીઠ 63,459 રૂપિયા ખુલીને ઊંચામાં 63,935 અને નીચામાં 62,700 બોલાય, અંતે 205 રૂપિયાની વૃદ્ધિ સાથે 63,735 થયો હતો. જ્યારે ચાંદી મિની ફેબ્રુઆરી વાયદો 217 રૂપિયા અને ચાંદી માઇક્રો ફેબ્રુઆરી વાયદો 220 રૂપિયા વધ્યા હતા. હવે કૃષિ ચીજોની વાત કરીએ તો M6 ખાતે કપાસનો એપ્રિલ વાયદો 20 કિલો દીઠ 1,193 રૂપિયા ખુલીને ઊંચામાં 1,198 અને નીચામાં 1,183 બોલાય, અંતે 5 રૂપિયાના ઘટાડા સાથે 1,185 થયો હતો. જ્યારે કોટન નો ડિસેમ્બર વાયદો ઘાસરી દીઠ 20,280 ખુલી, ઊંચામાં 20,320 અને નીચામાં 20,000 બોલાય, અંતે 130 રૂપિયાના ઘટાડા સાથે 20,050 સ્તરે બંધ થયો હતો. જ્યારે MCS ક્રૂડ પામ તેલ અથવા CPO નો ડિસેમ્બર વાયદો 10 કિલો દીઠ 913 રૂપિયા ખુલીને અંતે 5 રૂપિયાના ઘટાડા સાથે 909 રૂપિયાના 10 પૈસાના સ્તરે બંધ થયો હતો. જ્યારે મેન્થા તેલનો ડિસેમ્બર વાયદો કિલો દીઠ 949 રૂપિયા 90 પૈસાના સ્તરે ખુલી, અંતે 4 રૂપિયા 90 પૈસા સુધીને 949 રૂપિયા 20 પૈસાના સ્તરે બંધ થયો હતો. જ્યારે M6 ક્રૂડ તેલનો ડિસેમ્બર વાયદો બેરલ દીઠ 3,455 ખુલી, ઊંચામાં 3,480 નીચામાં 3,421 બોલાય, અંતે 38 રૂપિયા ઘટીને 3,439 થયું. જ્યારે નેચરલ ગેસનો ડિસેમ્બર વાયદો MMBTU દીઠ 189 રૂપિયા 30 પૈસા ખુલી, અંતે 90 પૈસાના સુધારા સાથે 191 રૂપિયા 40 પૈસાના સ્તરે બંધ થયું હતું. તો આ હતા વાયદા બજારના સમાચારો. હવે વધુ સમાચારો સાથે ફરી મળીશું. જય હિન્દ.